તમે તમારા રસોડામાં તમારું સ્વાગત છે. મજામાં ને? આજે આપણે મસ્ત મજાના બાળકોને ખુશ કરવા અને એવી સરસ મજાની રેસીપી બનાવશું, પણ વેજ, કે એની અંદર શાકભાજી બધા નાખી અને વેજ નુડલ્સ બનાવશું. તો નુડલ્સ બાળકોને ખૂબ જ ભાવતા હોય છે, તો આપણે એ નુડલ્સ બનાવવા માટે સર્વપ્રથમ આપણે આ રીતે પાણી ગરમ મૂકી દીધેલું છે. આ રીતે આપણે પાણી ગરમ મૂકી દેવાનું, એની અંદર આપણે નાખી દેવાનું છે મીઠું. પાણી ઉકળે ત્યારે એની અંદર આપણે નાખી દઈશું મીઠું. ત્યારબાદ આપણે જો બજારમાં આવા નુડલ્સ મળે છે, આ પ્રકારના નુડલ્સ મળે છે, અને પાણી એકદમ ઉછરી જાય એટલે આપણે એને હલાવી અને નુડલ્સ નાખી દેવાના છે. આપણે પાણીને હલાવી દઈશું અને હવે આપણે આ જો પાણી ઉછળી ગયું છે એની અંદર આપણે નુડલ્સ મૂકી દઈશું. આ રીતે બિલકુલ આપણે એને છોડવાના નથી, આખા જ બીજા મૂકી દેવાના છે. આપણે બે નુડલ્સની ભૂજ મૂકી દઈશું. આ રીતના મળે છે. હવે એની અંદર આને છૂટી પાડવા માટે આપણે નાખી દઈશું એક પાલી તેલ અને આને થવા દઈશું. આને આપણે અડીશું નહીં, આને ઉછાળવા દઈશું એકદમ જલ્દી. બે ઉભરામાં તો થઈ જશે હમણાં જ. જો મિત્રો, આ ઉભરો આપણો ઉભરો પણ આવી ગયો અને આપણી નુડલ્સ પણ ચડી ગઈ અને એકદમ ઉપર આવી ગઈ છે. હવે આને આપણે વેજ બધા જ વેજ સાથે બનાવીશું. તો આને સારો પ્રથમ આપણે કાઢી લઈશું. આ છૂટી પડી ગઈ જો એકદમ. હવે આને છે ને આપણે ગેસ બંધ કરી અને આપણે ચાળણીમાં કાઢી લઈશું. નુડલ્સ ચડી ગઈ છે. હવે આને એકદમ છૂટી રાખવા માટે આપણે આની અંદર આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરીએ છીએ. આ ગરમ ને ગરમમાં થોડી ઘઉં શેકી હોય એમાં જ આપણે કોર્નફ્લોર ઉમેરી દઈશું. આમાં ભેળવી દેવાનો. કોર્નફ્લોર ભેળવી અને આપણે આવી રીતે ફેરવી દઈશું. આ એકદમ આમાં કોર્નફ્લોર નાખ્યું એટલે આપણે એકદમ જો છૂટી છૂટી આ રીતે થઈ જશે અને ઠરવા દેવાની. આપણે આજે વેજ નુડલ્સ બનાવી છે એટલે મેં હેવી બોટમ લીધું છે, કુકર લીધું છે. મારી પાસે પેલું તાસું છે પણ એ બહુ વજનવાળું છે એટલે આ મેં લીધું છે. એની અંદર આપણે નાખી દઈશું તેલ અને બધા જ શાકભાજી ચડવા દઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે થોડું નાખી દઈશું જીરું. ત્યારબાદ નાખી દઈશું હિંગ અને બધા શાકભાજીને આપણે ચડવા દેવાના છે. આમાં થોડા થોડા નાખીને ટોસ કરવાના છે, ઉછાળવાનું છે. આની અંદર મેઇન જોશે લીલા મરચા અને આદુ. આપણે ધીકું ખાવું હોય એ પ્રમાણે લીલા મરચા નાખવાના અને આને આ રીતે ઉછાળવાના. આ રીતે ખાવા દેવાના. એની અંદર નાખી દઈશું થોડું જ કોર્ન. પહેલાં નાખી તો આપણે એવી જોવું એની ડુંગળીને સાથે લઈશું થોડી નાખીને. કચરું થાય એટલે આપણે નાખી દઈશું થોડાક વટાણા. આ બધું અંદર અંદર પાછું પાછું ચડાવવાનું જ છે. અંદર આ ચડે એટલે એની અંદર થોડી જ નાખી દઈશું ગાજર. ચટપટું અને અટપટું આ એકદમ સરસ નાના બાળકોને ભાવે અને બધા શાકભાજી આરામથી ખવડાવાય એના માટે આપણે આ બધા વેજ નાખીએ છીએ અંદર. આ નુડલ્સ વેજ નુડલ્સ બનાવીએ છીએ આપણે અને ચડવા દઈશું. હવે થોડાક નાખી દઈશું કેપ્સિકમ. કેપ્સિકમ નાખી દઈશું ચિપ્સ અને એને ચડવા દઈશું. શાક ચડે છે એની અંદર થોડીક આપણી પાસે હોય એ બધા શાક નાખવાના અને એમ થોડી નાખીશું કોબીજ. બધા જે આમાં નાખી શકાય થોડીક નાખી દઈશું ગ્રીન ડુંગળી એટલે આપણે આ ડુંગળી જે આવે છે ને લીલી ડુંગળી એ આપણે થોડીક નાખી છે. ઉપર થોડીક નાખીશું. નુડલ્સ નાખ્યા પછી પણ આપણે નાખીશું. આને આપણે ચડવા દઈશું. બધા શાકને થોડા સાતળવા દઈશું. આવી રીતે આપણે સતળાવા દઈશું. આવો આને ચડવા દો આપણે ધીમે ધાપે. હવે એની સુગંધ માટે આપણે નાખીશું લસણ. આમાં લસણ મેઇન છે, લસણ નાખવાનું પણ થોડું આમ શાક ચડે એટલે જેથી કરીને પાછળથી લસણ સુગંધ આવે. આપણે લસણ નાખ્યું છે. બધા શાક ચડી ગયા છે. એની અંદર હવે આપણે નાખીશું ટામેટા. થોડીક નાખીશું મકાઈ. આપણી પાસે જેટલા શાક અવેલેબલ હોય એ આમાં નાખવાના જેથી કરીને બાળકો બધા શાક આ નુડલ્સના કારણે ખાઈ જાય. જો એકદમ સરસ આપણું આ મકાઈ બાફેલી છે
એટલે આપણે એને ચડાવવાની કંઈ જરૂર નથી. ટામેટા પણ ગરમ છે એટલે ચડી જશે. હવે એની અંદર આપણે કરી દઈશું મસાલો. તો આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખીશું ચીલી ફ્લેક્સ. ચાઇનીઝ છે એટલે આ બધું તો જોઈશે. જો તીખું ખાવું હોય સરખું તો 1.5 ચમચી ને તો 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. એટલે લાલ મરચું આપણે નાખવાની જરૂર ના પડે. ઓરેગાનો નાખીશું. જો આપણી પાસે હોય તો ઓરેગાનો નાખવાનો, ના હોય તો નહીં નાખવાનો. ત્યારબાદ આ રીતે બજારમાં પેરી પેરી મળે છે, પેરી પેરી મસાલો. જો આપણી પાસે હોય તો નાની ચમચી નાખી દેવાની. આનો ટેસ્ટ એકદમ સરસ આવે. અને ત્યારબાદ આ પ્રમાણે સોસ મળે છે, ડાર્ક સોસ. એ પણ આમાં જોઈએ. ચાઇનીઝ વસ્તુ બનાવતા હોય એટલે સોસ બધા જોઈએ. તો આને આપણે 2 ચમચી નાખી દઈશું. જો એટલે જેથી આપણો નૂડલ્સનો કલર એકદમ સરસ આવશે. આ બધું હલાવી દેવાનું. હવે એની અંદર આપણે ઘરનો ટામેટા સોસ હોય તો નાખવાનો. આપણે ટામેટા તો નાખ્યા જ છે, પણ ટામેટા સોસ ઘરનો હોય તો નાખવાનો, ના હોય તો વાંધો નહીં. આ પ્રમાણે આપણે ટામેટા સોસ નાખી દેવાનો 1 ચમચી. એકદમ સરસ. હવે છેલ્લે આપણે નાખી દઈશું મીઠું. નાખ્યું છે એટલે મીઠું ઓછું નાખશું. સોસમાં પણ મીઠું હોય એટલે પ્રમાણમાં જોઈ અને મીઠું નાખી અને હલાવી દેવાનું. જો આ આપણો નૂડલ્સનો વેજીટેબલ તૈયાર થઈ ગયા એકદમ ઝડપી. 5 જ મિનિટમાં થતું આ છે. બાળકોને નૂડલ્સ ખૂબ જ ભાવતા હોય છે. હવે આપણે નાખી દઈશું આ નૂડલ્સ. આ નૂડલ્સ તમે જોઈ શકો છો એકદમ છૂટા પડી ગયા છે. જુઓ નૂડલ્સ એમાં આપણે નાખી દઈશું અને આપણે હવે હલાવી દઈશું. જો આ તમે જોઈ શકો છો. હવે આને હલાવવા માટે આપણે એક તાવેથો અને એક ચમચાનો ઉપયોગ કરીશું. આપણે નીચે મૂકીએ અને પછી ત્યારબાદ ગેસ પર મૂકીશું. આ રીતે એને ટોસ કરીશું. આવી રીતે એને હલાવી દઈશું. નૂડલ્સ ભાગે નહીં એ રીતે આપણે આને શાકમાં મિક્સ કરવાનું છે આપણે. અને કલર પણ એકદમ સરસ આવવો જોઈએ. આ પ્રમાણે થઈ જાય ત્યારબાદ આપણે નાખી દઈશું લીલી ડુંગળી. આપણી પાસે લીલી ડુંગળી હોય એકદમ ઝીણી સમારી અને એની અંદર નાખી દેવાની. આપણે આમાં લીંબુનો ઉપયોગ કરીશું, ઓરેગાનોનો ઉપયોગ કરતા નથી. એટલે છેલ્લી નીચે નાખવાનો લીંબુ આપણે. આ રીતે લીંબુનો ઉપયોગ કરવાનો આપણે આ રીતે. અને પછી હલાવી દેવાનો. છેલ્લે નાખી દેવાની થોડીક કોથમીર. આ આપણા વેજ નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. તમને હું બતાવું. જો એકદમ સરસ છૂટા છૂટા. જો આ જો એકદમ જો આ બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે. આપણે હવે આપણે ગેસ બંધ કરી અને પીરસી દઈશું. આપણા વેજ નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. બાળકોને ભાવતા, મનગમતા, એકદમ છૂટા છૂટા. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા. આ વેજ નૂડલ્સ બિલકુલ સહેલા બનાવવામાં, ઝટપટ અને બિલકુલ સહેલા એક ઉભરામાં બની જાય છે. અને આ નૂડલ્સ તૈયાર મળે છે. બાકીના બધા શાકભાજી આપણે તેલમાં સાંતળી અને તરત તૈયાર કરી દઈએ છીએ. તો મારા વેજ નૂડલ્સ આપ જો આ રેસીપી જોજો અને જો આપને ગમે તો લાઈક અને શેર જરૂર કરશો અને બાળકોને બનાવીને જરૂર કરશો. આજની મારી આ રેસીપી બાળકો માટે મેં બનાવી છે. તો બાળકોને બનાવી અને જરૂરથી ખવડાવશો. જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.